કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા થોડાક સમયમાં બોડેલી ખાતે આવવાની છે, ત્યારે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જૌનિકાબેન છે. જૌનિકાબેન, શું કહેશો, રાહુલ ગાંધી આજે બોડેલી પધારી રહ્યા છે? ખૂબ ખુશીની વાત છે અમારા માટે. તમે જોઈ રહ્યા છો અલીપુરા ચોકડી પર નાના બાળકો, વડીલો, યુવાનો અને મહિલાઓની ખૂબ સંખ્યા અહીંયા ઉપસ્થિત રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં મહિલા કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીજીનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ ન્યાયયાત્રા ફક્ત રાહુલજીની નથી, આ યુવાનો, વડીલો, બેરોજગારો, કિસાનો માટેની યાત્રા છે અને ખૂબ સફળ યાત્રા છે. જ્યારે અમારા જનનાયક રોડ વચ્ચે ફરી રહ્યા છે ત્યારે અમે મહિલા કોંગ્રેસ અને છોટાઉદેપુર કોંગ્રેસ એમની સાથે છે અને જનનાયકની યાત્રાને અમે સફળ બનાવવા ખૂબ પ્રયત્નો કરીશું. બસ બેન, ખાસ કરીને ભાજપ એવું કહી રહી છે કે મહિલાઓને અમે ઘણું બધું આપ્યું છે. ગઈકાલે જે મહિલા દિવસ હતો, વિશ્વ મહિલા દિવસ હતો, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે જે ગેસ સિલિન્ડર માટે પૈસા ઓછા કર્યા છે, તો આપ શું કહેશો એક મહિલા તરીકે? આ ભાજપની એક રણનીતિ છે, ફક્ત એમને યોજનાઓ બતાવી છે પણ યોજનાઓ એને રજૂ કેમ કરવી પડે છે? મહિલાઓને તમે એવી આત્મનિર્ભર બનાવો કે એને કોઈ યોજનાની જરૂર ના પડે. ખાલી કાગળ પરની પોકળ વાતો કરવાનું બંધ કરે બીજેપી સરકાર. મહિલાઓ જાણી ગઈ છે કે હકીકત શું છે, એટલે એમની પોકળ નીતિ જે છે એ બહાર પડીને જ રહેશે. અને આવનારી 2024માં લોકસભાની ચૂંટણી અમે જંગી બહુમતી જીતવાના છે, એટલે એના વાયદાઓ અને કાયદાઓ બધું બંધ કરે, જૂઠા વાયદાઓ બંધ કરે. લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, એમ કોંગ્રેસના નેતાઓ તૂટા જાય છે. અત્યારે અહીંયા જ આપણે જે પરિસ્થિતિ જોઈ, રાજ્યસભાના જે સાંસદ હતા નારણભાઈ રાઠવા, તેઓના પુત્ર સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, આનાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? કોંગ્રેસને કોઈ નુકસાન નથી. અહીંયા જે પાયાના કાર્યકરો છે તે અમારી સાથે છે અને જે જઈ રહ્યા છે એ પોતાની અંગત સ્વાર્થના લીધે જઈ રહ્યા છે, એનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફાયદો નહીં થાય. અમે એના પછી ઘણી મીટિંગો કરી ચૂક્યા છે અને જનતા અમારી સાથે છે, એટલે કોઈ જવાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. અમારા જે આદરણીય સન્માનીય રાહુલ ગાંધીજી બોડેલી ખાતે અલીપુરા ચોકડી પર પધારી રહ્યા છે, ત્યારે મહિલાઓ કોંગ્રેસ પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર છે અને આવકાર છે અને અમે એમને સન્માનિત કરીએ છીએ. આ હતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જૌનિકાબેન રાઠવા. તેઓએ રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાયયાત્રા છોટાઉદેપુરમાં આવવાની છે જેને લઈને તમામ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરી છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.